गौरी व्रत आवी रहा है अने मम्मीओ ने हमेशा टेन्शन रहत हो दीकरी ने जमवा में शू आप तो सरस मजानी आ एक थाळी में आपने आपवानी कोशिश करी छे। आमाथी जे पण काही वस्तु तमे गौरी व्रत में ना खाता हो ए स्कीप करी शको छो। घणा लोको बटाका खाय छे, घणा नथी खाता, एटले ए प्रमाणे तमारे थाळी बनावानी छे। सरस मजानी वर्मीसली खीर, चिप्सनू शाक अने भाखरी अथवा परोठा सरस रीते तमारू टेन्शन दूर थई जशे। रोज आवी रीते एक एक थाळी जुदी आपो तो दीकरीओ खुश थई जाय छे। शुरू करिए मीठा वगरनी रेसिपी। नमस्ते मित्रों, केम छो? माया दीपक 22 यूट्यूब चैनल में आप सौनु स्वागत छे। तमे मारी चैनल सब्सक्राइब ना करी होय तो माया दीपक 22 सब्सक्राइब करो, लाइक करो, शेयर करो ने कॉमेंट करो। बाजू में रहेला बेल आइकॉन ने दबाओ जेथी मारा बधा ज वीडियो तमने समयांतरे मळशे। तमे मने फेसबुक अने इंस्टाग्राम पर पण फॉलो करी शको छो। सौथी पहली रेसिपी वर्मीसेलीनी खीर। 500 ग्राम A2 मिल्क मैं लीधु छे, जे गोल्ड करता पण वधारे फेटवाळू आवे छे। दूध ने एक उभरो आवे त्यां सुधी ज गरम करवानुं छे। आ फटाफट थई जाय छे अने वार पण नथी लागती। गैस धीमो करी देवानो छे। उभरो आव्या पछी એમાં પાકફ ખાંડ ઉમેરું છું। ખાંડ તમારા ટેસ્ટ મુજબ વધતી ઓછી કરી શકો છો। જો તમે ચોખા ખાતા હો તો પલાળીને ચોખા ઉમેરવાના છે। મેં અહીંયા ડ્રાય ફ્રૂટ્સ લીધું છે અને કટરમાં ક્રશ કરી લીધું છે। બદામ, કાજુ અને અખરોટનો ભૂકો છે જે તમારા દૂધને ઝડપથી જાડું કરે છે, તો ચોખા ઉમેરવાની જરૂર નથી રહેતી જે લોકો ન ખાતા હોય એના માટે ખાસ આ ટીપ છે। જોઈ શકો છો કે તરત જ એ જાડું થવા માંડ્યું છે। એક ચમચી ગરમ દૂધમાં કેસર પલાળેલું એ ઉમેરી દઈએ છે। એક ચમચી ઇલાયચી પાવડર, એક ચમચી જાયફળ પાવડર ઉમેરી દઈએ છે અને હવે પિસ્તાની કતરણ ઉમેરી અને ઉભરું આવે ત્યાં સુધી હલાવીએ છે। બહુ વધારે ઉકાળવાની જરૂર જ નહીં રહે। આ તૈયાર થઈ જાય અને ઉકળતું હોય ત્યારે એક કઢાઈમાં થોડુંક જ ઘી લઈએ છે, એક ટેબલસ્પૂન જેટલું, જેમાં વર્મીસેલીની સેવ જે તૈયાર આવે છે તમે ઘરે ખાઓ તો ઘઉંની સેવો પણ ઉમેરી શકો છો, મોળી હોય છે, એને એક જ મિનિટ સોતે કરી લેવાની છે। આવું કરવાથી તમારી સેવ ક્યારેય લૂંદો નહીં થઈ જાય અને ઉકળતા દૂધમાં તમારે એને ફટાફટ ઉમેરી દેવાની છે। સેવ પણ બહુ ખૂબ સરસ રહેશે અને સેચ પણ અંદર લુગદી જેવું નહીં થાય અને આખી સેવ જ્યારે પણ તમે ખાશો ત્યારે સરસ રહેશે। સેવ ઉમેર્યા પછી એને એક જ મિનિટ આવી રીતે હલાવવાનું છે અને ગરમ દૂધમાં જ સેવ ચડી જશે એટલે બહુ વધારે ઉકાળવાનું નથી। તો આપણી આ વર્મીસેલીની જે ખીર છે એ તૈયાર છે, જોઈ શકો છો એકદમ ઘટ્ટ થઈ ગઈ છે। ગેસ બંધ કરી દઈએ છે। હવે બટાકાની ચિપ્સ, એક ચમચો તેલ લીધું છે, એમાં ઊભી કાપેલી છાલ સાથેની બટાકાની ચિપ્સ મેં ઉમેરી દીધી છે। જીરા રાઈનો વઘાર તમે ખાતા હો જીરું તો તમે ઉમેરી શકો છો, મેં સ્કીપ કર્યું છે। ઢાંકણું ઢાંકીને મેં એને 5 મિનિટ ચડવા દીધેલી, જોઈ શકો છો કે ચડી ગયા છે। ચડી જાય એટલે એક ચમચી મરી પાવડર, મીઠું ઉમેરાતું નથી, એક ચમચી ચીલી ફ્લેક્સ ઉમેરી ફરીથી ઢાંકી અને 1 મિનિટ ચડવા દઈએ છીએ। તૈયાર છે તમારું ચિપ્સનું શાક। પરાઠાના લોટ માટે મેં 1 કપ ઘઉંનો લોટ લીધો છે અને 1 મોટી ચમચી મલાઈ લીધી છે। મલાઈનું કોટિંગ બધા લોટ ઉપર ચડી જવું જોઈએ, એ રીતે આપણે મિક્સ કરી લઈએ છીએ। સરસ રીતે આ મિક્સ થઈ ગયું છે। એમાં પહેલાં 1/2 કપ પાણી ઉમેરીએ છીએ। મિત્રો, હંમેશા હું કહેતી હોઉં છું કે કોઈ પણ લોટ જ્યારે પણ તમે બાંધો ત્યારે ધીરે ધીરે પાણી ઉમેરવું, એના લોટના પ્રકાર અલગ અલગ હોય છે એટલે મેઝરમેન્ટમાં બધાને ફેર પડતો જ હોય છે, 1-2 ચમચી ઓછું થાય અથવા 1-2 ચમચી વધે। તો પહેલાં મેં 1/2 કપ ઉમેરી દીધું છે, એને સરસ રીતે મસળી લઈએ છીએ। રોટલી અને પૂરીની વચ્ચેનો આ લોટ બાંધવાનો છે। 1/2 કપમાં સરસ રીતે બંધાઈ ગયો છે અને હવે 1 ચમચી પાણી ઉમેરી અને એને 15 મિનિટ રેસ્ટ આપીશું। 15 મિનિટ પછી આ લોટ સરસ મજાનો રેસ્ટ થઈ ગયો છે। મેં 1 ચમચી ઓઇલ નાખી દબાવીને 2 મિનિટ સુધી એને કેળવી લઈએ છે, જેથી પરાઠા બહુ જ સોફ્ટ થશે। એને રેસ્ટ આપવો ખૂબ જરૂરી છે। જ્યારે પણ કોઈ પણ લોટ બાંધીએ તો એને 10 મિનિટ ગૂંદો અથવા રેસ્ટ આપો,
तो ज पराठा सरस सॉफ्ट थशे। बराबर मसाई अने एक सरखो डो करी लईए छे। आवी रीते आ सरस मजानो बंधाई गयो छे अने हवे आपणे एमांथी पराठा वणवानी शुरुआत करीए। लोट मसळीने एक गुल्लू करी लीधो छे। हुं अहींया गोळ पराठा वणवानी छुं। साइडनी किनारोने सहेज दबावी दईए जेटली परोठा गोळ थशे। तमे चौरस अथवा त्रिकोण परोठा पण बनावी शको छो। पातळा जाड़ा तमारा जे रीते खावा होय ए रीते तमे वणी शको छो। आ बधाने बनावता आवडतुं होय छे, पण जे लोको नवा शीखता होय छे एने घणीवार पराठानी तकलीफ पड़ती होय छे। तो आ वणीने तैयार थई गयुं छे। एक पेन ने प्री हीट करी लईए छे। 7-8 मिनिट गरम पेन में एने एक साइड थवा दईए छे। एक साइड थई जाय एटले बीजी साइड एने उथलावी दईए छे। उथलाव्या पछी एमां घी के तेल तमने जे फावतुं होय ए उमेरी अने एने शेकी लईए छे। मैं अहींया तेल लीधुं छे। तेल उमेरीने एक साइड शेकी फरीथी बीजी साइड शेकी लईए छे। बीजी साइड हूँ तेल नथी उमेरती कारण के तेल चोंટેલું જ હોય છે। જોઈ શકો છો કે બીજી સાઈડ પણ સરસ રીતે થઈ ગયું છે। તો તૈયાર છે ગૌરી વ્રત નિમિત્તની થાળી। બટાકાની ચિપ્સ તો બધાને જ ભાવતી હોય, હા મીઠું ના હોય એમાં, સોલ્ટ ના હોય। ખીર પણ સરસ રીતે, આ ઠંડી હોય તો પણ આવી જ સરસ રહે છે। અને પરાઠા સ્ટાઈલ મેં ભાખરી બનાવી છે। દીકરીઓને એક ટાઈમ તમે આવી રીતે આપો તો પેટ ભરાયેલું રહે છે। આમાંથી કોઈ પણ વસ્તુ ફરીથી કહું છું કે તમે ન યુઝ કરતા હોય તો સ્કીપ કરવાની, મસાલામાં અને અનાજમાં પણ। તો મિત્રો રેડી છે, તમે બનાવજો, દીકરીઓને ખૂબ ખુશ કરજો। સૌને ગૌરી વ્રતના અભિનંદન। તમે આ રેસીપી ગમી હોય તો મારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો। ફરી મળીશું રેસીપીના સરસ મજાના નવા પ્રયોગ સાથે। થેન્ક યુ ફોર વોચિંગ, એન્જોય, હેપી ગૌરી વ્રત।